કરમણા ગામે તળાવનું દૂષિત થયેલું પાણી ઝરણા વાટે આવતા અને પાણી વપરાશ કરવાથી ગામના 47 લોકોને ઝાડા ઉલટી થતા તેને જંબુસરની રેફરલ હોસ્પિટલ ખસેડાયા છે. તો બનાવને પગલે આરોગ્ય વિભાગના અધિકારીઓ ત્યાં પહોંચી પાણીના નમૂના લઈ તપાસ શરૂ કરી છે. જંબુસર તાલુકાના કરમાડા ગામમાં આશરે 1000 વસ્તી ધરાવે છે. ગત ચોમાસાની શરૂઆત થઈ ગામમાં તળાવનું પાણી મરણવારે ગામના કુવામાં પ્રવેશી જતા આ કુવાનું પાણી ગ્રામજનો વપરાશમાં લે છે. આ વખતે તળાવનું દૂષિત થયેલું પાણી કુવામાં જરણવારે આવતા કુવાનું પાણી પણ દૂષિત બન્યું હતું અને આ પાણીનો ઉપયોગ કરનાર કેટલાક પરિવારો કે જેઓ રાઠોડ વિસ્તાર, ચંબુવાસ, ગોવિલ ખડકી, વાઘેણવાસ સહિતના વિસ્તારોમાં રહેતા તેઓને ઝાડા ઉલટી થતા ભાગદોડ મચી જવા પામી હતી. રાત્રે 30 જેટલા વ્યક્તિઓને ઝાડા ઉલટી થતા સારવાર માટે જંબુસરની રેફરલ હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ સવારે વધુ 17 વ્યક્તિઓ પણ ઝાડા ઉલટીના વાવરમાં ફસા તથા તેમને પણ સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. બનાવની જાણ કોરપ પ્રાથમિક શાળા કેન્દ્રને થતાં ડોક્ટર સહિતનો સ્ટાફ કરમાડ ગામે પહોંચી જઈ ઘરે ઘરે સર્વે કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જંબુસરના મામલદારે પણ ઘટનાની ગંભીરતા લેતા જાત તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે. ડૉક્ટર નિલેશ પટેલ, એપિડેમિક મેડિકલ ઓફિસર, જિલ્લા પંચાયત ભરૂચ. ગઈકાલે સાંજે અમને 9 મેસેજ મળ્યો હતો કે કરમાળ ગામમાં ઝરાવટીના કેસ જોવા મળે છે, જે અંતર્ગત અમે ટીમો મોકલી અને એ બાળક જે કેસ હતા 14 કેસ એને આપણે સીએસસી જંબુસર ખાતે રીફર કરવામાં આવેલા અને ત્યાં અમારી મેડિકલ ટીમ મોકલવામાં આવી હતી અને મેડિકલ ટીમે ત્યાં કોઓર્ડિનેશન અને વગેરે જે આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવી હતી અને મેલી વિસ્તાર જે હતો એ રાઠોડવાસ કરમાળ ગામનો રાઠોડવાસમાં કેસ જોવા મળ્યા હતા અને એ કેસમાં એ ત્યાં અમારી ટીમે ત્યાં સઘન સર્વેલન્સ કામગીરી કરી અને કોઓર્ડિનેશન કરવામાં આવેલ છે અને વધુ કેસ સામાન્ય કેસ પણ હતા એને પણ દેખરેખ હેઠળ સારવાર મળી રહે એ માટે સીએસસી જંબુસર ખાતે કેસને રીફર કરવામાં આવેલ છે અને હાલમાં પણ ત્યાં અમારી ટીમ ત્યાં ગામમાં કામ કરી રહી છે અને હાલમાં સ્થિતિ થોડી કંટ્રોલમાં આવી ગઈ છે અને કોઓર્ડિનેશનને અને ખાસ જે છે કે પાણીનું જે દૂષિત પાણી પીવામાં આવેલું હતું એ પાણી પીવામાં ના આવે અને જે ચોખ્ખું પાણી મળી રહે એ માટે અમારા પ્રયત્નો ચાલુ રહેલા છે. અવિ સૈયદ, એસ9 ન્યૂઝ, ભરૂચ.